જેમી વિદ્યાર્થી મિત્રો, જયંતભાઈ ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું સ્વાગત છે. તો છેલ્લા વિડીયોમાં મિત્રો આપણે છે એ ત્રીજો વિડીયો બરાબર, કે જેમાં છેલ્લે ભૂલી ગયા પછી એ કૃતિ વિશે છે વાત કરતા હતા બરાબર. એના કરતા છે રઘુવીર ચૌધરી, સાહિત્ય પ્રકાર છે એકાંકી, અને આધાર છે ત્રીજો પુરુષ બરાબર, કે જેમાંથી પ્રસ્તુત પાઠ છે એ એકાંકી છે એ લેવામાં આવી છે બરાબર. યસ, તો એ સિવાય જે પાત્રોની વાત કરીએ તો સલોની, મનીષા, વિરાટ, આનંદ, કનોજ અને નરેન આવા કેટલાક પાત્રો છે. હવે એ વિષયના સંબંધ વિશે પણ તમને ખ્યાલ હશે બરાબર. તો છેલ્લે આપણે ત્રીજા વિડીયોમાં જે વાત કરી હતી ત્યાં સુધીની વીતી ગયેલી ક્ષણ છે જરા એના વિશે ચર્ચા કરી લઈએ. તો મનીષા, આનંદ, સલોની, કનોજ એ છે એક શિબિરનું આયોજન કરે છે જે આબુ પર્વત પર બરાબર, કે જ્યાં છે એ નરેન છે એ ફોરેસ્ટ અધિકારી તરીકે છે એ સર્વિસ કરતા હોય છે, મતલબ કે એ કામ કરતા હોય છે ત્યાં એક ફોરેસ્ટ અધિકારી તરીકે. અને ઘટના એ બને છે કે મનીષા અને નરેન એની સગાઈ થવાની હોય છે, પણ સંજોગો વસાત છે કે વિરાટ બાબુ છે એમની સગાઈ થવા દેતા નથી. મતલબ કે કેટલાક કારણો છે આપણે જોયા હતા, કારણ કે મનીષા છે ગરોળીથી ડરતી હતી બરાબર, ગરોળીથી ડરતી હતી, અને આવી રીતે નરેન કુમાર સાથે છે એના લગ્ન થાય તો જંગલ ખાતામાં છે વાઘ સિંહથી ડરે, એટલા માટે વિરાટ છે એ મનીષાના લગ્ન છે કરાવતા નથી, કોની સાથે, નરેન સાથે. પણ હવે એવું આયોજન કર્યું હોય સલોની, કનોજ અને આનંદે કે હવે ફરી પાછા છે નરેન અને મનીષા ફરી છે પાછા મળી શકે, એટલા માટે આબુ પર્વત પર છે એક શિબિરનું આયોજન ગોઠવવામાં આવ્યું હોય છે. અને ત્યાં છે એ મનીષા એક સુરતી કુટુંબને છે બચાવે છે રેસના છકંજામાંથી બરાબર. એ સમાચાર આખા આબુ પર્વત પર જે સહેલાણીઓ છે એ બધાના સમાચાર મળે છે, અને એ પેપરમાં, ન્યૂઝ પેપરમાં આવેલી જે ઘટના છે એ સલોની નરેન પાસે જઈને છે એ બતાવે છે બરાબર. એ જાણતા હોય છે કે નરેન કુમાર અહીંયા છે, એ બધા મિત્રો જ હોય છે. એટલે જ્યારે ઘટના બને છે ત્યારે એની સામે વારંવાર મનીષા દેસાઈની છે વાત કરે છે, એટલે નરેન એને પૂછે છે કે તું કેમ વારંવાર છે આવી વાત કરે છો બરાબર. ત્યારે બધી જ વાતો મનીષાની છે કરે છે, એના શૌર્યની જેટલી છે વાતો એ પણ કરે છે બરાબર, બધી બાબતો છે જણાવે છે. નરેનને પણ છે નવાઈ લાગે છે, પણ એ ઈચ્છતો હોય છે. એટલી વારમાં છે એ સલોની અને નરેન બંને છે એ પોતાના ઘરે છે એ બેઠા હોય છે, એવામાં છે એ આનંદ દોડતો દોડતો આવે છે, ત્યારે નરેન પણ એની સામે જુએ છે અને એ પણ ઓળખી જાય છે. ત્યારે સલોની કહે છે કે તું આવી રીતે મનીષા દેસાઈને તો ઓળખે છો બરાબર, હવે કંઈ સાબિત કરવાનું બાકી છે. ત્યારે આનંદ આવે છે અને કહે છે કે કનોજ ગાડી લઈને ઊભો છે, સલોનીને કહે છે આપણે જવાનું છે, પણ આનંદ ત્યાં રોકાય છે અને સલોનીને મોકલી દે છે. તો એના વચ્ચેની આનંદ અને નરેન વચ્ચે પણ છે વાતચીત થાય છે. ત્યારે પણ એવી કંઈક ઘટના બને છે કે આનંદ પણ પોતાના જે નાનપણની વાત પણ કહે છે બરાબર, કે મારા પિતા પણ ઈચ્છતા હતા કે એ સમયે હું ઈચ્છતો હતો કે નરેનની છે એ સગાઈ મનીષા સાથે થાય, પણ મારા પપ્પાને, પિતાને છે વિરાટને, વિરાટ એના પપ્પા આનંદ, તો એને પણ છે વારંવાર કહેતો હતો, પણ મારી બહેન છે એ હકીકત ગરોળીથી ડરતી હતી, અને ત્યારે પણ કહેલું કે દીદી જો ગરોળી પકડીને લાવે તો તરત છે નરેન કુમાર સાથે એની સગાઈ કરાવો, પણ એ ઘટના છે બનતી નથી. તો હવે વાતચીત છે પૂરી થતા કંઈક હોર્ન વાગે છે અને આનંદ, સલોની અને કનોજ છે બધા જાય છે, હોર્ન વાગે છે કારણ કે એમના પિતાને છે એ બસ સ્ટેન્ડ સુધી છે લેવા જવાના હોય છે, સોરી એના પિતા છે આવી જાય છે, હોર્ન વાગે છે એટલે, કારણ કે મનીષા દેસાઈ છે એ ગાડીમાં હોય છે. આનંદ કહે છે હું જાઉં છું દીદી આવી છે, એમ કહીને છે જતો રહે છે બરાબર. પણ જેવી મોટર જાય છે કનોજ, સલોની બધા જતા રહે છે, કોણ રહે છે, ફક્ત મનીષા છે ત્યાં રોકાય છે, મતલબ એને છોડીને જતા રહે છે, કંઈક એવું છે એ બધી વસ્તુ ગોઠવી હોય છે સલોની અને કનોજને બરાબર. એટલે ઘટના એ બને છે કે મનીષાને ત્યાં ઉતારીને જતા રહે છે, એટલા માટે નરેન તરત કહે છે કે તમે કોઈ વ્યક્તિને છોડતા ગયા છો, મતલબ છે મૂકતા ગયા છો, ભૂલી ગયા છો, અને એ હોય છે મનીષા દેસાઈ બરાબર. નરેન અને એની મુલાકાત થાય છે ઘણા સમય પછી, ત્યારે એની જોતાની સાથે છે એને આભાર વ્યક્ત કરે છે, કારણ કે એક જાણે કે સુંદરીમાંથી શક્તિ છે બની ચૂકી હોય છે એવું નરેન કહે છે, અને એ બદલ છે એને અભિનંદન પણ પાઠવવામાં આવે છે. ત્યારે મનીષા પણ કહે છે કે તમે અભિનંદન પાઠવે સાચી વાત છે બરાબર, તમને આનંદ પણ થયો છે, પણ મારા પિતા જેવો છે તમને આનંદ થયો નથી, કારણ કે વિરાટ બાબુ એમના પિતા છે એ કહે છે કે મારા પિતા છે જ્યારે બસ સ્ટેન્ડ એમને લેવા માટે ગયા ત્યારે પેસેન્જરોને પોતાનો ઓડિયન્સ બનાવી અને એણે છે એ બધાની સામે છે મારા વખાણ એટલા બધા કરેલા કે ન પૂછો વાત. એમાં સાતરાનો પણ છે ખ્યાલ આવે, ઇકબાલનો એક શેર પણ છે આપણે જોયો હતો, એ બધા વિશે છે એ મારા પિતાએ છે એના વખાણ કર્યા. નરેન કહે છે તો હું ત્યાં હોત તો પણ છે એ ધન્યતા અનુભવ. ત્યારે મનીષા કહે છે સારું થયું તમે છે એ હોત, તો એની સાથે સાથે છે એ તરત દવાખાને લઈ જવા પડે, કારણ કે એટલા છે એ ભાવ વિભોર છે થઈ ચૂક્યા હતા પોતે વિરાટ, મનીષાના પિતા, કે એમને છે એ સોગંદ દઈ અને ફરી પાછા છે જીપમાં બેસાડવા પડેલા. આવી છે એ મનીષાની અને એની વાત થાય છે, ત્યારે
એ સિવાય પણ મારા પિતા એટલા બધા વખાણ કરતા કે આવી રીતે સાતરાનો ખ્યાલ આપતા પણ છે, કહે છે પોતે કે કદાચ આવી રીતે ઘટના પ્રમાણે જો મારા પિતા પણ સાતરાનો ખ્યાલ આપતા કહે છે કે આકાશના તારા છે મારી દીકરી સાતરાનો, કીધેલું છે કે આકાશના તારાને છે એ ગણી શકે, અડી શકે, અડગે નહીં શકે. મારા પિતા તો ત્યાં સુધી કહેતા કે એને વીણી શકવાની પણ ક્ષમતા એનામાં હતી. આવી રીતે કહે છે કે નરેન કે તારું સાહસ, તારી નિર્ભય વૃત્તિ, તું પ્રેમ સ્વરૂપ હતી, ત્યાર પછી છે સર્વભૌમત્વ છે એ બની ચૂકી છે, એના પણ છે ત્યારે વખાણ કરતા કહે છે. અને આવી રીતે દૂરથી કંઈક અવાજ સંભળાય છે અને એ અવાજ સંભળાતાની સાથે નરેન કહે છે કે આ કોનો અવાજ છે. મનીષા કહે છે આ અવાજ કોઈ જાણીતો છે અને મારા પિતાનો અવાજ છે, કારણ કે એના પિતા છે ખડખડાટ હસી રહ્યા હોય છે અને કંઈક એનું મગજ છે એ ચસકી ગયું હોય છે એવું પણ લાગે છે. ત્યારે છેલ્લે આપણે છે મનીષાનો સંવાદ પછી વિરાટનો સંવાદ પહોંચ્યા હતા. વિરાટ શું કહે છે, નો નેવર, હું કઈ યુધિષ્ઠિર નથી, એકે વાર શા માટે ખોટું બોલું. એ કહે છે કે વિશ્વમાં સુખીમાં સુખી માણસ હોય તો એ હું છું, એ બધી વાત છે એ કહે છે. પણ એની સાથે સાથે કહેતા વિરાટ પણ કહે છે કે આવી રીતે હું ખોટું બોલતો નથી. આનંદ યાદ કરી જુઓ, આ સજ્જનને ઓળખો છો, જ્યારે વિરાટ ત્યાં પ્રવેશે ત્યારે કહે છે કે આ વ્યક્તિને ઓળખો છો, કોને કહે છે, નરેન ને. નરેન નમસ્તે મોરબી પધારો, એટલે કહે છે કે નમસ્તે મોરબી એટલે વડીલ વ્યક્તિ. વિરાટ નમસ્તે યંગમેન, યંગમેન કોને કહે છે, તો કે નરેન ને. આનંદ પપ્પા આ નરેન્દ્ર કુમાર છે, આબુના ફોરેસ્ટ ઓફિસર, જેમની આગળ તમે એકવાર ખોટું બોલેલા. આનંદ એ સાચે સાચું કહી દીધું કે આ છે એ આ આબુ વિસ્તારના છે એ ફોરેસ્ટ અધિકારી છે અને એની આગળ તમે એકવાર ખોટું બોલેલા. વિરાટ ઓ પેલો કવિ મનીષા પર કવિતા લખતો એ જ વિરાટ ને છે યાદ આવે છે કે હા મનીષા પર જે કવિતા લખતો એ નરેન, હવે કોઈ પર કવિતા લખતો નથી, હવે છે કોઈના પર કવિતા નથી લખતો. આશ્ચર્યની વાત છે, વિરાટ તું મારા પર લખ, કારણ કે હું આજે સૌથી સુખી છું. નરેન કુમાર ને છે વિરાટ કહે છે, વિરાટ બાબુ કે મારા પર કવિતા લખ, કારણ કે સૌથી સુખી માણસ હોય તો એ હું છું, કારણ કે મોસ્ટ હેપી મેન ઇઝ ધ યુનિવર્સ, આ વિશ્વનો સુખીમાં સુખી માણસ હું છું. એક શું બે લખ, વિરાટ કહે છે કે એક કવિતાની બે કવિતા લખ. નરેન દુખી માણસ સુખી વિશે લખે તો સાચો અર્થ ભાગ્યે જ પ્રગટ થાય. નરેન છે બહુ અંતરની વાત કહે છે કે હું દુખી માણસ છું અને તમે છે સુખી માણસ છો, એટલે દુખી માણસ વિશે લખી શકે નહીં, એનો સાચો અર્થ છે પ્રગટ થતો નથી. વિરાટ તને શું દુઃખ છે ભાઈ, આ મારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રટી રટી તપ કરીને કરતી રહી અને એક પછી એક શિખર જીતતી રહી અને તું તારી જાતને છે દુખી માને છો. વિરાટ બાબુ એવો ઈચ્છતા હોય છે હવે કે મનીષા દેસાઈને નરેન સાથે પરણાવવા ઈચ્છતા હોય છે, એટલા માટે કહે છે કે ભાઈ તું દુખી નથી, કારણ કે મારી દીકરી છો, તને પામવા માટે આટલા આટલા છે એ તપ કરે છે, આટલું આટલું સાહસ કેળવ્યું છે અને તું એમ કહે છો હું દુખી માણસ. આનંદ પપ્પા એનું દુઃખ દૂર કરવાનો ઉપાય તમારા હાથમાં છે. વિરાટ બાબુને કહે છે કે તમારું નરેન કુમારનું દુઃખ દૂર કરવું એ તમારા હાથની વાત છે. વિરાટ શું મનીષા આ તારો તોફાની ભાઈ સાચું કહે છે, તારું મન સંમતિ સૂચવે છે, પેલા છોકરાઓ પેલી મીઠાઈ લાવો અને આનંદ તું જીપ લઈને જા, કોઈ જોશી ભોશીને પકડીને બેસાડી લાવો. અહીં કહે છે કે વિરાટ બાબુ કે જાઓ ભાઈ, પેલા મનીષાને પૂછે છે કે શું આ તારો નાનો ભાઈ આનંદ છે કહે છે તોફાની કે સાચી વાત છે, એટલે મનીષા મૌન રહે છે અને સૂચવે છે એવું હકીકત નરેન ને છે એ ચાખતી હોય છે, મતલબ નરેન ને પામવા માટેની ઈચ્છા વ્યક્ત કરે છે. ત્યારે વિરાટ બાબુ કહે છે કે જાઓ મીઠાઈ લાવો અને કોઈ જોશી કોઈ બ્રાહ્મણ ને છે બોલાવી લાવો, અત્યારે છે એમના લગ્ન કરવાના છે. મનીષા પણ પપ્પા પાંચ વર્ષ સુધી કોઈ કોઈને યાદ રાખી શકે, પાંચ વર્ષ થઈ ચૂક્યા હોય છે. મનીષા કહે છે એના પપ્પાને કે શું પાંચ વર્ષ સુધી કોઈ કોઈને યાદ રાખી શકે. વિરાટ હજી ક્યાં પાંચ પૂરા થયા છે, છ માસ બાકી છે, એ પહેલા તો હું તમને પરણાવી દે. શું કહે છે કે હજી પાંચ વર્ષ પૂરા થયા નથી અને પાંચ વર્ષ પહેલા તો હું તમને પરણાવી દઈશ, કેમ કે છ મહિના હજી બાકી છે. નરેન એની ઉતાવળ નથી, મનીષા મનમાં હતી છે અને રહેશે. નરેન પણ સાબિતીપૂર્વક કહે છે કે મનીષા છે મનમાં અને મનમાં રહેશે, લગ્નની કોઈ ઉતાવળ નથી. જો પ્રેમ કોઈ મુદતી વસ્તુ હોય તો અમે આમ શિખરો ભણી ગતિ ન કરી હોત, રહેવા દે આના ઉતાવળ હોય નથી. અને બહુ સરસ મજાની વાત કરે છે કે પ્રેમ કોઈ મુદતી વસ્તુ હોતી નથી અને જો મુદતી વસ્તુ હોય તો અમે આટલા સુધી પહોંચ્યા હોઈએ નહીં. મનીષા હા જોશીને બોલાવવાની જરૂર નથી, પહેલા તો આ શિબિર પૂરી કરીશ, પછી અમે થોડા દિવસ સાથે હરીશું ફરીશું અને જૂનો સમય તાજો કરીશું. જોશીને બોલાવવાની ઉતાવળ નથી, કારણ કે અમે જૂનો સમય છે એ તાજો કરીશું, હરીશું ફરીશું અને એ પછી છે પરણવાની જે કાંઈ વાતચીત છે એ કરીશું. કનોજ સલોની હા ધીરે જ આપણે રાખી શકશું. સલોની અને કનોજે નક્કી કીધું હતું કે નરેન અને મનીષાને પરણાવવા, એટલે બંને વાતચીત કરે છે કે આપણા છે ધીરે રહેશે નહીં. આપણે તો નક્કી કર્યું હતું કે એમના લગ્ન કરાવવા, એ વાક્ય અધૂરું છે. સલોની માત્ર મીઠાઈ ખાવાનું નક્કી કર્યું હતું, આપણે આ શિબિરમાં સાહસ શીખવા આવ્યા છીએ, દુસાહસ નહીં.
ખરું ને દાદાજી? દાદાજી એટલે વિરાટ ને કહે છે, કોણ તું? સલોની. આવી રીતે કહે છે કે આપણે મીઠાઈ ની વાત થઈ હતી, મીઠાઈ ખાઈ લઈ અને શિબિર પૂરી કરીએ. વિરાટ બાબુ કહે છે, યસ ધેર ઇઝ અ પોઈન્ટ, તમે છે સાચી વાત કરી મુદ્દાની. મારી દીકરી તમને બધું બરોબર શીખવી રહી છે, મારા આશીર્વાદ છે. તમે લોકો બહાદુર જ નહીં પણ બુદ્ધિશાળી પણ બનશો. મારી દીકરીને જે હેઠળ છે તમને બધું શીખવાડી રહી છે, એટલે ફક્ત બહાદુર જ નહીં પણ બુદ્ધિશાળી પણ બનશો અને તમારા પ્રેમમાં જ શૌર્ય જાગશે. તમારો આપસમાં એકબીજા પ્રત્યેની જે કાંઈ પ્રેમ છે એમાં જ શૌર્ય શક્તિ છે જાગશે. લો આ મીઠાઈ આશીર્વાદના ભાગ રૂપે ખાઓ અને ખવડાવો. મીઠાઈ છે વિરાટ બાબુ બધાને આપે છે અને કહે છે કે ખાઓ અને ખવડાવો, ગાઓ અને ગવડાવો. તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો. એક શૌર્યની વાત છે અહીં કરી છે. બધા એકમેકને મીઠાઈ ખવડાવે છે અને વિરાટ બાબુ ગાય છે. શું ગાય છે? ધ્વજ પ્રકાશ છે જળલ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત. છેલ્લું વાક્ય જે બોલે છે વિરાટ બાબુ કે તમારા બધાની જે સાહસિકતા છે એક પ્રકારના શૌર્યમાં છે, ફેરવાશે. અને ધ્વજ છે ધજા છે એ જીવન જીવન પર્યંત છે. તમારી જે કાંઈ આવી સમૂહ ભાવના છે, તમારી શૌર્યની ભાવના છે એ જીવંત છે, એ ઝળહળતી રહેશે. ત્રીજો પુરુષ એમાંથી છે પ્રસ્તુત પુરુષ લેવામાં આવી છે. મિત્રો અહીં આ પાઠ છે આપણો પૂરો થાય છે આ વિડીયોમાં. તો પહેલેથી લઈ અને અંત સુધી તમારે છે વાંચતો રહેવાનો છે, બરાબર બરાબર જોઈ લેવાનો છે, યાદ કરી લેવાનો છે અને સમજી લેવાનો છે. હવે જ્યારે આપણે મળીશું આગળના વિડીયોમાં ત્યારે આગળનું ચેપ્ટર જોશું. ત્યાં સુધી છે એ નમસ્કાર, જય મે. આગળના વિડીયો સુધી છે આપણે અહીંયા રાખીએ છીએ.